नकली टोलनाका विवाद में जयराम पटेल पुत्र की संडोनी विवाद वखरियो। जयराम पटेल राजीनामा की मांग साथ सौराष्ट्र पाटीदारों की बैठक बैठक पहला पाटीदार अग्रणी मनोज पन्नारा मोटू निवेदन। नकली टोलनाका की फरियाद में जयराम पटेल दीकराना नाम उल्लेख। जयराम पटेले नैतिकता ने धोरणे राजीनामू आप देव जीइए, जो राजीनामू नहीं आपे तो जलद कार्यक्रम की चर्चा में बैठक। तो जयराम पटेल राजीनामा की मांग बाबते एसपीजी प्रमुख लालजी पटेले प्रतिक्रिया आपी। राजीनामा की बात ने वखोड़ी काढ़ता कहूं कि जयराम पटेले राजीनामू न आपव जो सीतसर उम्याधाम उभु करा जयराम पटेल मोटो फाड़ो है। पुत्रना गुना की सजा पिता ने न ज मळवी जोईए। મહેસાણામાં ઊંઝા નગરપાલિકા 814 કિલો વોટના 8 સોલાર પ્લાન્ટ નાખશે। સોલર પ્લાન્ટ નાખવાથી નગરપાલિકાને વીજ બિલ ભારણમાં રાહત મળશે। વાર્ષિક રૂપિયા 70 લાખની વીજળી ઉત્પન્ન થતાં વીજ ભારણ ઘટી જશે। જીયુડીસીએ આખરે સર્વેની કામગીરી પૂર્ણ કરી છે। ઊંઝા નગરપાલિકા ઉત્તર ગુજરાતની પ્રથમ આઈએસઓ સર્ટિફાઈડ નગરપાલિકા બનશે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસે ભંગાર બનેલા વાહનોની હરાજી કરી। વિવિધ ગુનામાં વપરાયેલા વાહનોની લીલામીથી પોલીસને 9 લાખ રૂપિયાની કમાણી થશે। જોકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં 100 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી। ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે ઇન્ડસ્ટ્રીયલ ફેરનું આયોજન કર્યું છે। 22 તારીખથી 26 તારીખ સુધી ઇન્ડસ્ટ્રીયલ ફેર ચાલશે। 10 ટોમની અંદર 240 જેટલા સ્ટોલ રાખી વિવિધ ઉદ્યોગપતિઓ અહીં સ્ટાર્ટઅપની માહિતી આપી રહ્યા છે। શહેરમાં 10 વર્ષ બાદ ઇન્ડસ્ટ્રીયલ ફેર યોજાઈ રહ્યો છે। બનાસકાંઠાના ડીસામાં જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ। નાયબ કલેક્ટરે જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો। રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્રની આ કાર્યવાહી છે। જાહેરમાં વેચાતો ઘાસચારો જપ્ત કરી ગૌશાળામાં મોકલાયો। નગરપાલિકાની ટીમે ઘાસચારો વેચતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે। દાહોદના દેવગઢ પારાના અંતેલા ગામે બાળ દીપડાનું રેસ્ક્યુ કરી લેવાયું। આ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી। વનકર્મીઓ દીપડાને પાંજરે પૂર્યો। જંગલમાં સુરક્ષિત વિસ્તારમાં દીપડાને છોડવાની તજવીજ હાથ ધરી। જૂનાગઢમાં ગીર જંગલ વિસ્તારમાં ભેંસને જોઈ સિંહ દંપતી ભાગી ગયો। અહીં ભેંસ દોડતી જોઈને સિંહણે પણ દોટ મૂકી હતી। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો। અમદાવાદમાં કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં 7 પુરુષો 4 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ। દર્દીઓ કેરેલા, હૈદરાબાદ, દુબઈ, અમેરિકા અને કેનેડાથી પરત ફર્યા હતા। તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા। નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે। સુરતના કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 નકલી અધિકારી ઘૂસ્યા। બનાવટી ડિગ્રી બનાવવા આગળની તપાસમાં તેમણે બહાનું આપ્યું। સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે 1 કિશોર અને 2 યુવકોની અટકાયત કરી હતી।